આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ખેડૂતો કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, તો બીજી તરફ વરસાદ ખેંચાતા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. ત્યારે જો એક સપ્તાહમાં કુદરત મહેરબાન થાય અને વરસાદ થાય તો જ ખેડૂતો ચિંતામુક્ત બની શકે તેમ છે. સમગ્ર વિશ્વમાં કોરોના કેર મચાવી રહ્યો છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસના સતત કેસો વધી રહ્યા છે. બીજી તરફ ખેડૂતો માટે અષાઢ મહિનો એક નવું વર્ષ કહી શકાય છે, કારણ કે અષાઢ મહિનાના જે ખેડૂતોએ આપેલા ખેતરો 12 મહિનાની મુદત એટલે કે અષાઢ મહિનો પૂર્ણ કહેવાય છે અને અષાઢ મહિનાથી જ વરસાદ શરૂઆત કરતો હોય છે. પરંતુ અષાઢ મહિનાના 15 દિવસ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોનો જીવ અધર તાળવે ચોંટી ગયો છે. સતત પડી રહેલી ગરમીને કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ વરસાદ પણ લાંબો સમય લેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂત ઉપર જાણે કુદરતનું કેર વર્તાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ઉનાળા તેમજ શિયાળામાં કમોસમી વરસાદના કારણે કેટલાક ખેડૂતોને પાકોમાં મોટું નુકસાન જોવા મળ્યું હતું. બીજી તરફ તીડના આક્રમણે ખેડૂતોને ઊંઘ ઉડાડી દીધી હતી. અત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમીરગઢ તાલુકો એક અંતરિયાળ વિસ્તાર કહેવાય છે. ઘણા ખેડૂતો વરસાદ ઉપર જ આધાર હોય છે, પરંતુ વરસાદ ખેંચાતા એમનો જીવ પણ અધર તાળવે ચોંટી ગયો છે. હાલના સમયમાં કુવા તેમજ બોરવેલ પાણી ઊંડા જતા તે પહેલા 8 કલાકના સમયમાં પાણી આવતું હતું. અત્યારે પણ ઊંડા જવાના કારણે પૂરતો સમય પાણી નથી ચાલતું, જેને લઈ મોટા પાયે ખેડૂતોએ ખેતી કરેલી ખેતીને નુકસાન થવાની ભીતિ ક્યાંક સર્જાઈ રહી છે. ઘણા વિસ્તારમાં લોકો પીવાના પાણીના પણ ફાંફા મારવા પડ્યા છે. જો આગામી સમયમાં વરસાદ વિલંબ પડશે તો લોકોની પરિસ્થિતિ વધુ વિકટ બને તેમ છે. આજની તારીખમાં ખેડૂતોની દશા બહુ ખરાબ છે, કેમ કે ખેડૂતો જેટલા ખેડૂતો છે અમારા એરિયાના અંદર, જેટલા બનાસકાંઠાના અંદર, ઉત્તર ગુજરાતના અંદર જે ખેડૂતો છે એમને મોંઘા ભાવના બીજવારા, આજે મગફળીના ભાવ બીજવારાના બસ 20 કિલોના 2500 રૂપિયા લાગે છે. એવા મોંઘા ભાવના બીજવારા, મોંઘા ભાવનું ખાતર અને મોંઘા ભાવની દવાઓ લઈ અને જે ખેડૂતે પોતાના જમીનના અંદર નાખે છે એમને વિશ્વાસ છે ભાઈ વરસાદ આવશે એટલે આપણું માલ ઉગી જશે, પરંતુ વરસાદ ના આવેથી એ બધો જે બીજવારો જમીનમાં નાખ્યો છે એ બધો બીજવારો અંદરની અંદર ખરાબ થઈ ગયો છે. એટલે ખેડૂતો બીજો બીજવારો લાવી શકે એવી એમની પોઝિશન નથી. એમની પોઝિશન એટલી ખરાબ થઈ ગઈ છે કે ખેડૂતો બજારા મરવાના સિવાય એના પાસે બીજો કોઈ રસ્તો નથી. બીજા તમારા પાણી વગર ખેડૂતો શું કરે? પાણીના જેમના બચારાના બોર હતા, બોરના અંદર પણ પાણી સુકાવવા આવે છે. બોરના અંદર જે આખો દિવસ પાણી ચાલતા હતા એ હવે અડધો દિવસ પણ પાણી ચાલતા નથી. બોરના અંદર પાણી ઊંડા જતા રહ્યા, કુવાના અંદર પાણી ઊંડા જતા રહ્યા છે. એટલે આના માટે સરકાર બી કંઈ વિચારે અને ખેડૂતોને તો મરવાનો વારો આવે છે, એમાં કોઈ મિનમેટ છે જ નહીં. કેમ કે આ વરસાદ ના આવેથી ખેડૂતો મરવાના જ છે, બીજો બીજવારો લાવવાની પોઝિશન ખેડૂતો પાસે છે જ નહીં. એટલે એમાં એના માટે કંઈ સરકાર બી વિચારે અને એના માટે કંઈ એની રાહત કરી આપે બીજો વરસાદ ના આવે તો. અને વરસાદ ના આવે તો પાણી પીવાનું પણ મુશ્કેલ, અમારા એરિયામાં પાણી પીવાની પણ તકલીફ પડવાની છે, સામે દેખાઈ રહી છે. અમારા બનાસ નદીના અંદર જે ડેમ બાંધ્યો હતો એ પણ સુકાવા આવ્યો છે, જેના અંદર ડેમના અંદર પાણી હતું એ પણ તળિયા ઝટક થઈ ગયું છે. એટલે એના માટે પણ સરકાર કંઈ વિચારે અને પાણી માટેની વ્યવસ્થા કંઈ થાય તો બહુ સારી વાત છે. આ વરસાદ એક વરસાદનું ઝાપટું થયું, એમાં અમુક ખેડૂતોએ નાનું થોડું ઘણું વાવેતર કરી નાખ્યું છે વરસાદના ભરોસે, અને કુવાના તળ પણ ઊંડા ગયા, પાણી 2-2.5 કલાક જેવા ચાલે છે. પણ આ પાણી પણ ઊંડા જવાને કારણે આ લાઇટને તકલીફ છે. કલાક પાઈને અમે થોડું પિયત કરીએ છીએ, એમાં પણ દિવસનો લાઇટ આવતો નથી અને રાતના જીવ જંતુઓનો ભય રહે છે. રાતનો લાઇટ ગમે ત્યારે, લાઇટ જ 8 કલાક રાતે જ આપે છે, દિવસનો તો ક્યારે પણ આપતા નથી. અને ઉપરના અધિકારીઓ એસીમાં બેસીને જવાબ આપે છે કે આ લાઇટ અત્યારે ફોલ્ટમાં છે, કોઈ પણ જરાક પણ થોડો ઘણો પવન આવે તો કે લાઇટ ફોલ્ટમાં ગયો. બસ એક જ આ લોકો જોડે એક જ જવાબ છે કે ફોલ્ટ સિવાય કોઈ જવાબ નથી. જો તત્વારે આનો નિકાલ નહીં આવે તો અમે ઉપર રજૂઆત કરશું અને મુખ્યમંત્રીના ઓનલાઈન કાર્યક્રમ ઉપર પણ અમે આનો રજૂઆત કરીશું. વરસાદ થઈ જાય અને જે રીતે અમારે વાતર બી અમે રીતે કરી રહ્યા, પણ અત્યારે અષાઢી બીજના બદલે અષાઢી બીજનો અડધો જતો રહ્યો તો પણ વરસાદ અમારા ઘણા થયો નથી. અત્યારે કુદરત અમારા માથે જાણે એવી રૂઢી હોય કે જાણે બધું લઈ જ લેવું હોય ને કે આપવું જ ન હોય એ રીતનું અત્યારે વર્તન કુદરત અમારા માથે માટે કરી રહ્યું છે. અને અત્યારે અમારે પાણીની તકલીફ ખૂબ છે અને અમીરગઢ તાલુકા માટે ખૂબ જ મુશ્કેલી છે. અને આ જો વરસાદ થાય તો અમારે કશું અત્યારે ખાવાની પણ તકલીફ રહેશે.